ટીઆરપી અગ્નિકાંડનો કિસ્સો સમગ્ર ગુજરાતને હચમચાવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરથી પણ અનોખો કિસ્સો સામે આવ્યો. સુરેન્દ્રનગરે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને. કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓએ કહ્યું છે કે જવાબદાર અધિકારીઓ કે કોઈ પણ પદાધિકારીઓને છોડવામાં ન આવે. આમ આદમી પાર્ટીના અગ્રણી કમલેશ કોટેચાની રાહબરી નીચે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ શહેરની કલેક્ટર ઓફિસ સુધી શ્વેત વસ્ત્રો ધારણ કરી અને મૌન રહી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આ મૌન રેલી કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. નાનામાં નાનો માણસ પણ અંદરખાને વિરોધથી સળગી રહ્યો છે, ત્યારે સર્વ નાગરિક સમિતિએ કોઈપણ પક્ષ કે જ્ઞાતિ જાતિ વગર સ્વયંભૂ એકત્રિત થઈ સુરેન્દ્રનગરમાં અનોખો વિરોધ કર્યો. તંત્રને કડક હાથે પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી છે. આપ સબકો માલુમ હૈ કે અભી રાજકોટ મેં જો અગ્નિકાંડ બના હુઆ હૈ, જો હુઆ હૈ, જો ગેમ ઝોન મેં, ઉસકી વજહ સે કાફી ભાઈઓ બહેનો ઓર ભૂલ કે ઉસમેં અવસાન હો ગયા હૈ ઉસકા. તો ઉસકે લીએ હમે આજ કલેક્ટર સાહેબ કો જિલ્લા સંકલન સમિતિ ઓર સર્વ જ્ઞાતિ સમાજની ઓર સે એક આવેદન પત્ર દે રહે હૈ, ક્યુંકિ ઇસમેં જો માલિક હૈ ઉસકે સાથ તો જો કાર્યવાહી હુઈ હૈ વો તો હોગી, લેકિન ઉસકે સાથ જો સરકારી આઈએસ આઈપીએસ ઓફિસર હૈ જો જિસકી જિમ્મેદારી બનતી હૈ કોઈ પણ વિધાઉટ પરમિશન યે છેલ્લા 4 સાલ સે યે જો ગેમ ઝોન ચલ રહા થા ઉસમેં અધિકારી જો આઈએસ આઈપીએસ યે જો જિમ્મેદાર ઓફિસર હૈ વો સબકી ઉસકી જિમ્મેદારી ફિક કરકે ઉસકે વિરુદ્ધ મેં ભાઈ એફઆરઆઈ હોની ચાહીએ ઓર સખત સે સખત કાર્યવાહી હોની ચાહીએ એસી અમારી સર્વસ્વાતિ સર્વજ્ઞાતિ સમાજ હૈ ઉસકી માંગ હૈ. ગુજરાતમાં સર્જાયેલા અનેક દુર્ઘટનાઓમાં તંત્રની ચૂક હોવાનું બહાર આવતું રહ્યું છે અને આથી જ સરકારના માથે માછલા ધોવાઈ રહ્યા છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડથી લઈને મોરબી દુર્ઘટના, વડોદરા હરણીકાંડ અને અંતે રાજકોટ ગેમ ઝોન ફાયરની બનેલી દુર્ઘટનાએ સરકારની છબી ખરડી નાખી છે. આથી હવે સરકાર પોતાનું ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ 2016 સુધારવાની વિચારણા કરે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.